ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે છે. ઈ વેળા મધરાત થઈ ગઈ હતી. સિપાહીઓ ઈસુને મહાઅધ્યક્ષની હવેલીએ લઈ ગયા કે જેથી ન્યા એમની હેરે વાર્તાલાપ કરી શકાય. પિતર આઘેરો રહી એમનો પીછો કરી રહ્યો હતો. જ્યારે ઈસુને હવેલીમાં લઈ જવામાં આવ્યા ત્યારે પિતર બહાર બેસીને તાપણું તાપતો હતો. હવેલી અંદર યહૂદીના પુરોહિતો ઈસુ ઉપર આળનો મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાય એવા જૂઠા સાક્ષી પૂરનારા લઈ આવ્યા પણ એમની સાક્ષી એક મેકથી મળતી આવતી નહોતી. આથી યહૂદીના પુરોહિતો અને મહાઅધ્યક્ષ ઈસુને કલંકિત જાહેર કરી શક્યા નહીં. ઈ હંધાઈમાં ઈસુએ કાંઈ બોલ્યા નહીં પણ મૂંગાર્યા. અંતે મહાઅધ્યક્ષે ઈસુની સામે જોઈને પૂછ્યું કે શું તું ખરેખર ઈશ્વરનો દીકરો છે, જે આવનાર મસીહા એટલે કે મોક્ષદાતા છે, ઈ તું છે? ઈસુએ જવાબ દેતા કીધું કે હા, હું એ છું. તમે મને ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો અને સ્વર્ગથી ઉતરતા ભાળશો. મહાઅધ્યક્ષ કોપાયમાન થઈને પોતાના પહેરણ ફાડ્યા અને પોકારી પોકારીને ધાર્મિક આગેવાનોને કીધું કે હવે આપણને વધારાના પુરાવાની જરૂર નથી. તમે જ તમારા કાનને એને કહેતા સાંભળો છે કે હું ઈશ્વરનો દીકરો છું, હું જ આવનાર મસીહા એટલે મોક્ષદાતા છું. તો પછી તમારા હંધાઈનો નિર્ણય શું છે, એ જણાવો. હંધાઈ યહૂદી આગેવાનોએ મહાપુરોહિત સંતોએ એકી અવાજે ઉત્તર દેતા કીધું કે એ મરણજોગ જ છે. એટલે એમણે ઈસુની આંખો પર પટ્ટો બાંધ્યો અને એના પર તિરસ્કારથી થૂંકા, એમને માર માર્યા અને એમની ઠઠ્ઠા મજકરી કરી. જ્યારે પિતર ધર્મ અધ્યક્ષની હવેલી બહાર બેઠો તાપતો હતો ત્યારે ન્યા એક દાસી આવી ને એને કીધું કે તું પણ આ ઈસુની હેરે જ હતો ને? પણ પિતરે હાવ ના પાડી. એ પછી બીજી દાસીએ ન્યા આવીને એ જ વાત ફરીથી કરી અને પિતરે ફરી પાછી એમ જ ના પાડી દીધી. અંતે લોકોએ ભેગા થઈને કીધું કે તું ઈસુની હેરે જ હતો, ઈ એમ જાણીએ છીએ, કેમ કે તમે હંધાઈ ગાલિલ પંથકના છો. એટલે પિતર ખરાબ દેવા મીંડો અને હમ ખાઈને કહેવા લાગ્યો કે હું ઈ માણસને ઓળખતો જ નથી. ઈ જ વેળાએ કૂકડો બોલ્યો અને લાગલું ઈસુએ પિતર તરફ જોયું. પિતર ભોઠો પડીને ન્યાથી દૂર હાલો ગયો અને ભેકણો તાણી રુદન કર્યું. ઈ જ વેળાએ ઈસુએ મરણદંડની સજા ફરમાવી. એમને પકડાવનાર દગાખોર યહૂદાએ આ હંધુય ભાળ્યું અને ઈ મનમાં મૂંઝાણો અને પોતે આપઘાત કરીને મરણ પામ્યું. બીજા દહાડે પ્રભાતે યહૂદી પુરોહિતો ઈસુને રોમન રજવાડાના પિલાતની પાસે લઈ ગયા. તેઓને એવો જ ભરોસો હતો કે પિલાત પણ ઈસુના કલંકને હાસુ ઠેરાવી દોષી ઠરાય છે અને અમારી જેમ તેઓ પણ ઈસુને મૃત્યુદંડની સજા ફટકારશે. પિલાતે ઈસુની પૂછપરછ કરતા પૂછ્યું કે હું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ વળતા ઉત્તર દેતા કીધું કે એવું તો તમે જ કહો છો, પણ મારું રજવાડું તમારી ભોળે આ જગતનું રજવાડું નથી. જો એમ જ હોત તો મારા આ ચેલાઓ તમારી સામે ધીંગાણું કરત. પણ હું ઈશ્વર વિશે સત્ય કેણ કહેવા આવ્યો છું અને જે સત્યનો જણ છે એ મારી વાણીને કાનધર છે. પિલાતે કીધું કે તો સત્ય શું છે? ઈસુની સાથે સંવાદ કર્યા પછી પિલાત ટોળા કને ગયો અને કીધું કે મને આ માણસમાં કાંઈ દોષ જણાતો નથી, પણ એની સામે યહૂદી પુરોહિતો સંતો મહંતોએ અને એમના ધર્માંધ ટોળાએ બૂમા બૂમ કરીને કાંગારોળ કરીને કીધું કે એને વધસ્તંભે ઠોકી દો. પિલાતે ચોખવટ કરતા કીધું કે જુઓ, મને એનામાં કાંઈ પણ અપરાધ નજરે પડતો નથી. એ સાંભળીને તેઓએ કાળો દેકારો કર્યો કે એને વધસ્તંભે જડી દો. એટલે પિલાતે ત્રીજી વાર કીધું કે જુઓ, હજી મને એનામાં કોઈ કલંક દેખાણું નથી. પિલાત બી ગયો, કારણ કે આ તો ધર્માંધ ટોળું છે, આનો ભારો હો કરાય નહીં. ક્યાંક હલ્લો કરી તો એટલે ના છૂટકે ઈસુને વધસ્તંભે ઠોકી દેવા સહમત થયા. એમ છેલ્લે લોકોના દેકારા ફાવી ગયા અને ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ કર્યો. પછી રોમન રજવાડાના સૈનિકોએ ઈસુને અસહ્ય કોયડા માર્યા અને એને રાજ પહેરણ પહેરાવ્યું અને માથે કાંટાનો મુગટ પહેરાવ્યો અને એની ઠઠ્ઠા મજગરી એટલે કે ઠેકડી કરતા કીધું કે જુઓ જુઓ, આ યહૂદીઓનો રાજા. બાઇબલની વાર્તા માથી 26:57-27, 26 માર્ક 14:53-53, 15:15 લુક 22:54-23.
25, યોહાન 18:12-17.